શિયાળાની સિઝન આવે એટલે સામાન્ય કચેરિયાની યાદ આવે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના કચેરિયાની મહક આખા પંથકમાં ફેલાયેલી છે, જેને ખરીદવા લોકો દૂર દૂરથી આવે છે. પહેલાના જમાનામાં બળદની ધાણીમાં કચેરિયું બનાવવામાં આવતું હતું. પહેલાના જમાનામાં સગવડો નહોતી, સુવિધા નહોતી, એટલે હાથવગા ઉપાયો કરીને કચેરિયું બનાવી અને શિયાળામાં તાજગી સફર કચેરિયું બનાવવામાં આવતું હતું. પરંતુ હવે સમય બદલાયો છે અને ગૃહ ઉદ્યોગ થકી ઇલેક્ટ્રિક મશીન થકી કચેરિયું બનાવવાનું સરળ રહે છે. કચેરિયામાં પણ 10 જાતની વિવિધ વેરાયટીઓ હોય છે, જેને લઈને લોકો પણ દૂર દૂરથી પાલનપુરનું કચેરિયું ખરીદવા માટે આવે છે. કચેરિયું એ શિયાળાનો ખોરાક છે અને તાજગી સફર સાથે સાથે તંદુરસ્તીને નિરોગી રાખનાર મિશ્રણથી બનાવાય છે અને જેની મહેક દૂર દૂર સુધી ફેલાયેલી છે. પાલનપુરનું કચેરિયું પ્રખ્યાત તો છે જ, સાથે સાથે ગુણવત્તા પણ રહેલી હોય છે. તેથી દૂર દૂરથી લોકો ઇકબાલગઢ, દાંતા, અમીરગઢ પંથકમાંથી પણ પાલનપુરમાં કચેરિયું લેવા માટે આવતા હોય છે, જેની ચીકી, ગોળદાણી, કચેરિયું સહિતના અનેક શિયાળાના પાકો લોકો પાલનપુરથી આવી ખરીદે છે. નમસ્કાર મિત્રો, આપણી દુકાનમાં શિયાળા પાકની અંદર વેચાતી હરેક વેરાયટી જેવી કે કચેરિયા પાક, ગુંદ, મેથી, ચીકી, ગઝક, તલપટી, રેવડી રોજે રોજ તાજે તાજું બને છે, રોજે રોજ તાજે તાજું વેચાણ થાય છે. બીજા નંબરમાં પાલનપુરની અંદર સર્વપ્રથમ એવી દુકાન તમને જોવા મળશે કે જ્યાં ગાડી તમને 8 થી 9 પ્રકારના કચેરિયા અલગ અલગ વેરાયટીમાં મળશે, જેવા કે સાલમના મસાલાવાળું, ખજૂરમાં બનાવેલું, કાળા તલનું સ્પેશિયલ, રજવાડી, આવા દેશી ગોળવાળા અનેક પ્રકારના આપણા ત્યાં વિવિધ વસાણું જે કહેવાય, જે મરી મસાલાથી ભરપૂર હોય, ડ્રાયફ્રૂટથી ભરપૂર હોય એવા કચેરિયા આપણી ત્યાં મળે છે. બીજા નંબરમાં આપણી પાસે મોસ્ટલી મોટાભાગની દેશી ગોળની વેરાયટી મળે છે, જે ખાવામાં અને શરીર માટે શિયાળા માટે સારી અને ગુણવત્તાયુક્ત હોય છે. મારે આ 15મું વર્ષ છે. મારું નામ પરેશભાઈ મોદી, શ્રી બાલાજી ગૃહ ઉદ્યોગ, પાલનપુર, ગઢામન દરવાજા, એરા ગ્લાસ. અમારી દુકાનનું નામ છે બાલાજી ગૃહ ઉદ્યોગ. મારું નામ છે મોદી મનીષાબેન પરેશકુમાર. અમે લગભગ 15 વર્ષથી કચેરિયાનો ધંધો કરીએ છીએ. તેમાં પહેલાં અમારા બાપદાદાઓ જે હતા ઘરડાઓ, એ બળદગાડાથી અને બળદગાડા ઉપર ઘાણી ચલવી અને કચેરિયાનો ધંધો કરતા હતા. હાલ અમે ઇલેક્ટ્રિકથી આ ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ. તેમાં અલગ અલગ પ્રકારના કચેરિયા મળે છે. એમાં સાદું કચેરિયું, બે જે સફેદ ગોળનું સાદું કચેરિયું, મસાલા કચેરિયું, તેમાં રજવાડી કચેરિયું, પછી ખજૂરમાં બનાવેલું કચેરિયું, તેમાં અલગ અલગ મરી મસાલાનો ઉપયોગ થાય છે અને તેમાં સૂંઢ, ગંઠોડા તથા શિયાળામાં વપરાતા અધિક મસાલાઓથી ભરપૂર કચેરિયા પાક બનાવીએ છીએ. કાળા તલનું કચેરિયું તથા ડ્રાયફ્રૂટવાળું કચેરિયું પણ મળે છે. અમે અહીંયા કચેરી લેવા માટે આવીએ છીએ, કાળા તલનું કચેરિયું અને સ્પેશિયલ એમનું જે ડ્રાયફ્રૂટ કચેરિયું છે જે ખજૂરમાં બનેલું છે. એમની બહુ વેરાયટીઓ છે, 8 થી 10 જાતની વેરાયટીઓ છે, પણ એકે વેરાયટી એવી નથી કે તમે એકને મૂકીને એકને છોડો. તમે ચાહે એમનું સાદું કચોરી લો કે ચાહે ડ્રાયફ્રૂટવાળું લો કે એમના સાલંબકના મસાલાનું લો કે એમનો ગુંદના મસાલાનું લો, કોઈ પણ વસ્તુ પાછળ ફરીને જોવાની જરૂર નથી. સૌથી મોટી વસ્તુ એમની ગેરંટી હોય છે. વસ્તુ ઘરે લઈ ગયા પછી પણ જો પસંદ ના આવે તો પાછું લાવવાનું પૈસા પાછા. તમને પૂછવામાં નહીં આવે કે ભાઈ શાના માટે તમે પાછું લાયા, એ વસ્તુ તમને પૂછતા નથી. તમે પાછું લાયા, ઓકે, તમે પૈસા કહેશો તો પૈસા પાછા આપશે, બીજી વસ્તુ લેવી હશે તો બીજી વસ્તુ આપશે. આટલી તો એમની સિક્યોરિટી અને એમનો પૂરેપૂરો બેનિફિટ છે. કોઈ પણ ગ્રાહક આવે અહીંયાથી નારાજ થઈને નહીં જતું. કોઈ પણ ગ્રાહકને જે વસ્તુ જેવી ચાહે, ઓછા મસાલાનું, વધારે મસાલાનું, મીડિયમ મસાલાનું, અતિશય મસાલાનું, બધી જ આઈટમ એમના જોડે મળે છે. એમની જોડે ચોકલેટ ચીકી છે, પછી ગુલાબની ચીકી છે અને રિયલ ફ્લેવર, એસન્સ વગેરે વાપરવાનું એવું નહીં, ઓરિજિનલ વસ્તુ. કે તમે ગુલાબ ચીકી લીધી એટલે ગુલાબની જ બનેલી. તમે ચોકલેટ ચીકી લો અને ચોકલેટ ચીકી ઓરિજિનલ ચોકલેટ જે ડેરી મિલ્ક આવે છે એના અંદરથી જ બને છે. અમે ટેસ્ટ કરાયો છે એનો અને શ્યોર વસ્તુ નીકળી છે. એના પછી એમનું ગજક, ગજક એમની જોડે 3 જાતની 4 જાતની છે. એમાં ઘીની ગજક છે, ખસ્તા ગજક છે, રોલ ગજક છે. આ બધી આઈટમ પ્યોરે પ્યોર આઈટમ. તમે ખાધા પછી ઘણી વસ્તુ એવી હોય છે કે ભાઈ ગળું પકડાઈ જાય કે કોઈ પ્રોબ્લેમ થાય છે. આનું તમે એક કલાકની અંદર 500 થી 1 કિલો તમે બેડબડા ખાઈ જશો, તમને કોઈ એની સાઈડ ઇફેક્ટ નહીં આવે, નહીં ગળું પકડાય કે નહીં કોઈ પ્રોબ્લેમ, કશું જ નહીં. પછી એમની માવા ચીકી છે, માવા ચીકી બી 3 જાતની બનાવે છે. ગાયના ઘીમાં બનાવે છે,
એક જે આપણે દેશી ગોળ અને તલની બને છે, એક સિંગ અને તલ મિક્સ કરીને બનાવે છે, એ પણ આઈટમ એટલે એક નંબર. એના પછી એમની મદ્રાસી ચીક્કી છે, વરિયાળીમાં બનાવેલી ચીક્કી છે, ફ્લેવરોમાં બનાવી છે, કેળામાં બનાવેલી ચીક્કી છે. આ બધી આઈટમો જે છે એમની તો લગભગ હું માનું છું કે ગુજરાતમાં ક્યાંય નહીં મળતી હોય. એની વે એમની કોઈ બી વસ્તુ તમે ટેસ્ટ કરી શકો છો. અને સૌથી મોટી વસ્તુ તો એમની ગેરંટી છે. અહીંયાથી પેકિંગ કરીને તમે લઈ જાઓ, ઘરે જઈને તમારા ઘરનો એક મેમ્બર અગર એવું કહે છે કે આ બરાબર નથી, તો એને પાછી લાવો તમારા પૈસા પાછા. અહીંયા પૂછવામાં નથી આવતું કે તમે કેમ પાછી લાયા. મારું નામ સંજય. કેમ છો ભાઈબંધ? હું બાલાજી કચેરિયા પાકમાં છેલ્લા 15 વર્ષથી કચેરિયા પાક લેવા માટે આવ્યો છું. અહીંથી 25 કિલોમીટર દૂર એટલે અમીરગઢ તાલુકો મહાદેવિયા ગામથી આવું છું. અહીંનું કચેરિયું પાલનપુરમાં ક્યાંય ન ખાધું હોય એના કરતો પણ સારું. આ ભાઈ પરેશભાઈ મોદી અમને એમના ભાઈ સંજયભાઈ એમના સગાવાળા એટલે એમના ભાઈ ભાભી બધા બનાવે છે અને એમનો સ્ટાફ પણ સૌથી સારામાં સારો છે. અને અહીંનું કચેરિયું ખાધા પછી શિયાળામાં સ્ફૂર્તિ એનર્જી મળે છે. હરેશભાઈ માળી. દીપક પુરબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા.